हेलो एवरीवन, योगेश नाई यूट्यूब चैनल ना आज ना वीडियो लेक्चर में आप 12th केमिस्ट्री ना चैप्टर नंबर 10 हेलो आल्केन अने हेलो एरिन संयोजन में एक अगत्यना टॉपिक सहित मळ्या छीए, जेमा आप चर्चा करीशु कि शा माटे हेलो एरिन संयोजनों की न्यूक्लियोफाइल साथेनी प्रतिक्रियात्मकता हेलो आल्केन करता ओछी छे। मतलब के केम हेलो आल्केन संयोजनों केन्द्रानुरागी प्रक्रिया एटले के न्यूक्लियोफाइल साथ सरळताथी प्रक्रिया करे छे अने हेलो एरिन संयोजनों की प्रक्रिया मुश्किल बने छे, एना रीजन छे वन बाय वन स्टार्ट करीए छे। पहलू कारण छे एनी संस्पंदन असर, बराबर छे, ओके, रेजोनन्स इफेक्ट जे छे त्यांथी जो मित्रों बहुज अगत्यनो टॉपिक छे, कोई कन्फ्यूजन न रही जाए, કાળજીપૂર્વક જોજો। તમને જો વિડીયો ગમે છે તો તમે એને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો। ચલો જોઈએ છીએ સંસ્પંદન અસર। હવે આમાં બેઝિક કારણ આપણે પ્રેક્ટિકલ સમજીએ। આ બન્યું આપણું હેલો એરિન સંયોજન, બરાબર છે। કેટલા બોન્ડ છે આમાં? 3 પાઈ બંધ છે, ઓકે। હવે આપણો કન્સેપ્ટ આપણે જાણીએ છીએ કે સિગ્મા બંધ પાઈ બંધ કરતાં પ્રબળ છે, માટે સિગ્મા બંધ નહીં તૂટે। જો કોઈ પ્રક્રિયા પરિસ્થિતિ એવી થાય છે તો બંધ તૂટશે કયો? પાઈ બંધ, કેમ કે એ નિર્બળ છે। હવે માની લો કે આ હેલોજનના જે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એમાંથી એક પેર એ તમારા એરોમેટિક સેન્ટરના કાર્બન ઉપર પ્રાપ્ત થાય છે, તો ધ્યાનથી જોજો મિત્રો, આ સિંગલ બોન્ડ હતો એના સ્થાને શું બન્યું? ડબલ બોન્ડ, બરાબર છે, ઓકે। હેલોજન થશે પોઝિટિવ, બરાબર। હવે આ ડબલ બોન્ડ સાથે તમે જો અહીંયા બંધ લખ્યો તો આ જે કાર્બન છે એ કાર્બનની વેલેન્સી થઈ જાય 5, કે જે શક્ય નથી। તો 4 સંયોજકતા જાળવી રાખવા માટે આપણો આ જે બંધ છે એને તોડી અને એના કાર્બન આપણે મૂકીશું આ કાર્બન ઉપર। તો જો આ કાર્બન ઇલેક્ટ્રોન મેળવે છે કેટલા? 2, તો એ બનશે કેવો? નેગેટિવ। બાકીના બંને બંધ પોતાના મૂળ સ્થાને રહેશે અને આપી દઈએ નંબર 1। એ જ પ્રમાણે એક આખું સાયકલ આપણે ફરવાના છીએ। ધ્યાનથી જોજો કે જો આ બંધના બંને ઇલેક્ટ્રોન ફરીથી બંધ સ્વરૂપે ફેરવાય છે તો ઉપર અહીંયા આપણે હમણાં કોઈ જ ચેન્જીસ નહીં કરીએ, આ 2 ઇલેક્ટ્રોન અહીંયા બોન્ડ બને છે, તો કન્સેપ્ટ પ્રમાણે અહીંયા જો બંધ હશે તો સંયોજકતા 5 થઈ જશે, માટે આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા મોકલીએ છીએ, કેટલા? 2, અને કેવો ચાર્જ આવશે? નેગેટિવ। નંબર 2 આપીએ છીએ રેઝોનન્સ સ્ટ્રક્ચરને। અંતિમ સ્ટ્રક્ચર માટે આ 2 ઇલેક્ટ્રોનને અહીંયા ટ્રાન્સફર કરી અને બંધ તોડી અને એના ઇલેક્ટ્રોનને અહીંયા મૂકીએ છીએ તો આપણને શું મળશે? અહીંયા 2 એકમ ઋણ વીજભાર, જ્યાં બંધ નહોતો ત્યાં બંધ બની જશે, બરાબર છે, અને ઉપરની સિચ્યુએશન આપણી એઝ ઇટ ઇઝ રહેશે, આમાં કોઈ ચેન્જ આવશે નહીં, ઓકે। એક આખું સાયકલ પૂરું કર્યું છે અને મૂળ સ્ટ્રક્ચરમાં પાછા ફરીએ છીએ। સંસ્પંદન છે, સ્થાયી છે, તમે જાણો છો એ પ્રમાણે। પાછા આવીએ તો થશે શું? આ જે બોન્ડ છે ઇલેક્ટ્રોન બોન્ડમાં ફેરવાશે અને આ જે શરૂઆતમાં હેલોજન પાસેથી ઇલેક્ટ્રોન ઉછીના લઈ અને ડબલ બોન્ડ બનાવ્યા હતા એ એને પાછા આપીએ તો આપણું મૂળ સ્ટ્રક્ચર આપણને આ રીતે પ્રાપ્ત થઈ જશે। હેલોજન વિથ 6 ઇલેક્ટ્રોન બોન્ડિંગ સિમેટ્રી જોઈ લેજો કમ્પ્લીટલી। તો આ છે સંસ્પંદન અસર। હવે કારણ કે સાહેબ આમાં આનું કારણ કે આવ્યું, તો તમે જોઈ શકો છો કે હેલો આલ્કેન માની લો કે આવો છે, તો આનો જે સી બોન્ડ એક્સ છે આલ્કેન સિંગલ બોન્ડ છે, તમે અહીંયા જોઈ શકો છો કે સંસ્પંદનના કારણે અહીંયા ડબલ બોન્ડ થયો છે। શું થયું છે? ડબલ બોન્ડ થયો છે, અને એટલું તો તમે જાણો છો કે સિંગલ બોન્ડ કરતાં ડબલ બોન્ડ કેવો બનશે? સ્થાયી। એકલ બંધ કરતાં દ્વિબંધની સ્થિરતા વધુ, પરિણામે હેલો આલ્કેનમાં
सरलता सींगल बॉन्ड में एक्स ने सब्स्टिट्यूट कर कोई न्यूक्लियोफाइल एंटर थी सकते परंतु अँ डबल बॉन्ड है कि जे एकल बॉन्ड करता स्थायी होवाथी आपणे एवुं कही शकीए कि बाय द कम्पेरिजन ऑफ हेलोअल्केन हेलो अल्केन करता हेलो एरिन में केन्द्राणुवागी प्रक्रिय प्रक्रियानी प्रतिक्रियात्मकता केवी छे ओछी बराबर छे। हवे बीजुं कारण जोईए छीए आपणा सी बॉन्ड एक्स नो जे कार्बन छे मतलब के जेने आपणे शुं नाम थी व्याख्यायित करेलो छे हेलोजन युक्त कार्बन केवो कार्बन हेलोजन युक्त कार्बन ना संकरणना तफावत ने आधारे जोईए छीए सी बॉन्ड एक्स ना कार्बन ना संकरणना तफावत ने आधारे शू प्रतिक्रियात्मकता ओछी बतावे छे कोनी हेलोएरिननी कोना करता हेलोअल्केननी तो सरखामणी पण बन्नेनी ज करवी पड़शे। जोईए मानी लो के तमारी पासे आर बॉन्ड सी एच टू बॉन्ड एक्स छे बराबर छे अने आनी सरखामणी आपणे करवी छे हेलोएरिन संयोजन साथे बराबर छे। बाह्यतम कक्षा में आबंधकारक इलेक्ट्रॉन तमे जोई शको छो केवा रहेशे सरखा जे अहीं आपणे कोई पण जगह नड़वाना नथी। हवे स्ट्रक्चर ने क्लासिफाइड करिए ओके तो तमे जोई शको छो के आ जे स्पीसीस छे ए कई छे हेलोअल्केन छे के जेना हेलोजन परमाणु साथे जोडायेलो जे कार्बन छे एनी चारे बाजू तमे जोई शको छो सिंगल बॉन्ड छे परिणामे आ भाईनुं जे संकरण छे शुं आवशे sp3। जईए हेलोएरिन में के अहींया आपणी पासे हेलोएरिन छे मतलब के हेलोजन जे कार्बन साथे जोडायेलो छे एनुं कार्बन शुं सॉरी संकरण शुं आवशे sp2 संकरण आवशे। तमे ध्यानथी जोजो मित्रों अने तेम छताय कदाच आपणने ख्याल ना आवे तो एटलुं तो जाणो छो कि बेन्झीनना जे 6 कार्बन छे ए 6-6 कार्बन परमाणु संकरण एक समान छे कयुं sp2 ओके। हवे आ संकरणना आधारे शुं कहीशुं आमां के अमारा हेलोअल्केनमां हेलोजन युक्त कार्बन sp3 संकृत छे कि जेनी बंध लंबाई sp3 संकृत हेलोजन युक्त कार्बन करता वधु मतलब के अहींया जो बंध लंबाई वधु छे तो अहींया बंध लंबाई केवी ओछी अहींया बंध लंबाई वधु छे मतलब के स्थिरता केवी हशे ओछी ज्यारे अहींया स्थिरता वधु। तमे जाणो छो के बंध लंबाई अने स्थिरता एक बीजाना व्यस्त प्रमाण में है तो अहींया बंध लंबाई वधु होवाथी स्थिरता ओछी छे तो सहेलाथी एक्स ने सब्स्टिट्यूट करी अने कोई न्यूक्लियोफाइल आ तमारा कार्बन साथे जोड़ाई शके छे अहींया पण जोड़ाई शके छे परंतु जेटली सरळताथी हेलोअल्केन में जोड़ाय छे एटली सरळताथी हेलोएरिन में दाखल थई शकशे नहीं कारण के संकरण sp2 छे एटले कईक अंशे आपणे एवुं कही शकीए के आमां द्विबंध लाक्षणिकता छे। sp2 संकृत शुं दर्शावे छे द्विबंध लाक्षणिकता छे कि ज्यां बंध लंबाई केवी आवशे ओछी अने जो बंध लंबाई ओछी हशे तो स्थिरता केवी दर्शावाशे वधु तो वधु स्थिरतामां रहेला एक्स ने कोई न्यूक्लियोफाइल सरळताथी सब्स्टिट्यूट एटले के विस्थापित करी शकशे नहीं। तो आ बे मुख्य कारण छे तमारा हेलोअल्केन अने हेलोएरिननी केन्द्राणुवागी प्रक्रिया साथेनी प्रतिक्रियात्मकता नी वधघटनी एना सिवायना बे कारणो छे फिनाइल केटायननी स्थिरता बराबर छे तो तमे ए बुकमां आपेला छे सीधा छे सरळ छे जोई लेजो बराबर छे। तो आ बे कारणो मुख्य पूछाय छे सीधो क्वेश्चन पूछाय छे बंने भेगा पण पूछाय शके अथवा तो स्पेसिफिक एम पण पूछाय के संस्पंदन असरने आधारे समझाओ अथवा तो सी बॉन्ड एक्सना कार्बनना संकरणना तफावतने आधारे समझाओ के हेलो अल्केन करता हेलो एरिननी केन्द्राणुवागी प्रक्रिया साथेनी प्रतिक्रियात्मकता ओछी छे। तो बे मार्क्सना क्वेश्चन बने छे बंने भेगा पूछाय छे 3 मार्क्सनो क्वेश्चन बने छे। आई होप के तमने आमां कम्प्लीटली आइडिया आवी गयो हशे तो आना पछीना अन्य कंसेप्ट साथे फरीथी आपणे आज चेनल में मळीशुं त्यां सुधी थैंक यू।